શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો કેવું પરીક્ષામાં મજા આવે છે? પેપર લખવાની મજા આવે છે ને? હા, સરસ સરસ બધા લખે છે પેપર, બરાબર છે ને? કેમ કે અવારનવાર પુનરાવર્તન બધા મેડમ કરાવતા જ હોય છે. તો ચલો હવે આપણે કયું પેપર આપવાનું છે? હા, ગુજરાતી. તો ગુજરાતીમાં તમે કેવી રીતે પેપર લખશો એ હું તમને અહીંયા થોડુંક સમજાવીશ. આપણે સમજી જ ગયા છીએ પણ ફરી વાર સમજીશું. ચલો, તો કેવી રીતે પેપર પૂછાશે અને એના માર્ક્સ કેટલા હશે અને કેવી રીતે તમારે લખવાનું છે? તો ચલો, પ્રશ્ન એક અ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તમે એક વાક્યવાળા પ્રશ્નો બધા મેં તમને શીખવ્યા જ છે, બધા જ પાઠના તમને કરાવ્યા છે અને તમને આવડે છે, પણ કેવી રીતે લખવા હું તમને અહીંયા બતાડીશ, બરાબર. ચલો, તો અહીંયા એક પ્રશ્ન હું તમને બતાવું છું કે સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું? તો આપણે એક વાક્યમાં એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું હતું? હા, દેડકો. તો અહીંયા આપણે લખીશું સરોવરનું પાણી જોતા દેડકો ખુશ થઈ ગયો, બરાબર છે. તેવી જ રીતે પૂછાય શકે, બીજો પ્રશ્ન અમુક પૂછાઈ શકે, પાણીમાં કોણ કૂદી પડ્યું, બરાબર. અલી હુસેન કોણ હતા? રાતાફૂલ એટલે શું, બરાબર, એનો કલર કેવો હોય છે. એવી જ રીતે એક વાક્યવાળા પ્રશ્નો જેનો પૂરેપૂરા વાક્યમાં તમારે જવાબ લખવાનો રહેશે. હવે દેડકો શબ્દ છે તો દેડકો એટલું લખવાનું નથી, પણ પૂરા વાક્યમાં એ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. તો તમને પૂરેપૂરા એક માર્ક્સ મળશે. છ પ્રશ્ન આપેલા હશે, બધા જ સાચા લખશો તો તમને પૂરા માર્ક્સ મળવા પાત્ર છે. ચલો, હવે પ્રશ્ન એક બ, એની અંદર શું છે? નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તમને બે વાક્ય આપવામાં આવેલા હશે. અહીંયા એક વાક્ય હું તમને બતાવીશ. ભાઈ, હું એક ગરીબ માણસ છું. આ વાક્ય કોણ બોલે છે ખબર છે તમને? હા, અલી હુસેન. તો એનો આપણે ખાલી જવાબ જ લખવાનો છે, અલી હુસેન, બરાબર છે. એવી જ રીતે બીજું વાક્ય પણ તમને આપેલું હશે. તમે સાચો જવાબ લખશો તો તમને પૂરો માર્ક્સ મળશે. ચલો, ફરી બીજો પ્રશ્ન એક ક, શું છે? ઉદાહરણ મુજબ કેવો કેવી કેવું શબ્દ લખો. તમને પેપરની અંદર ઉદાહરણ આપેલું જ હશે, એ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો છે. ચલો, કેરી. તો કેરી કેવી આવશે? હા, કેરીનું શું બનશે? કેવી. પછી કાંટો, કાંટો કેવી એવું આપણે બોલીએ છીએ? ના, તો કાંટો કેવો. પછી નાળિયેર, નાળિયેર કેવો એવું બોલીએ છીએ? ના, નાળિયેર કેવું. તો ઉદાહરણ તમને પેપરની અંદર ઉદાહરણ આપેલું જ હશે, તો ઉદાહરણ પ્રમાણે તમારે એ લખવાનું છે. જે શબ્દ આપ્યો હશે ત્યાં કેવો કેવી અને કેવું લખવાનું રહેશે. એ કેટલા માર્ક્સનું છે? તો એ બે માર્ક્સનું છે, બરાબર છે. ચલો, હવે પ્રશ્ન બે અ, શું છે? નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો. એ તમારે ત્રણ પ્રશ્ન પૂછાયેલા હશે, એક પ્રશ્નના બે માર્ક્સ રહેશે, બરાબર છે. તો એ પ્રશ્ન તમારે કેવી રીતે લખવાનો છે કે બે થી ત્રણ વાક્યમાં એ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. ચલો, તો અહીંયા શું છે પ્રશ્ન? કે નાવડી બનાવવા કોણ શું લઈ આવે. તો તમારે લખવાનું છે કે નાવડી બનાવવા માટે ઉંદર, કીડી, ભમરો, પીલુ બધા શું શું લઈ આવ્યા, એ મેં તમને શીખવાડ્યું છે, બરાબર. તે તમારે લખવાનું છે. આપણે અહીંયા લખીશું, નાવડી બનાવવા માટે પીલુ પાંદડું લઈ આવ્યું, કીડી લાકડી લાવી અને ભમરો શું લાવ્યો? ઉડતો ઉડતો દોરી લઈ આવ્યો. ભમરો દોરી લઈ આવ્યો. અને ઉંદર શું લઈ આવ્યું હતું? હા, નાળિયેરની કાચી. ઉંદર નાળિયેરની કાચી લઈ આવ્યો.
બે માર્ક્સ મળશે જો તમે એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ લખ્યો હશે તો એના માર્ક્સ મળવા પાત્ર નથી ચલો હવે પ્રશ્ન 2 બ તેની અંદર શું છે નીચેની ખાલી જગ્યાઓ પૂરો એ તમને 4 માર્ક્સની પૂછાઈ હશે 4 માર્ક 4 ખાલી જગ્યાઓ હશે જો એક એક ખાલી જગ્યા ફરી પડશે તો તમને 1 માર્ક્સ મળશે તો કેવી રીતે ખાલી જગ્યા પૂછાશે તો જો અહીંયા ખાલી જગ્યાનો જન્મ થાય પણ તેનું શરીર હોતું નથી તો એમાં શું આવશે જવાબ તમને ખબર જ છે હા ચપટી ચપટીનો જન્મ થાય પણ તેનું શરીર હોતું નથી આવી જ રીતે તમને ખાલી જગ્યાઓ 4 પૂછાશે બરાબર છે હવે બીજો પ્રશ્ન કયો છે પ્રશ્ન 3 અ એ આપણે હવે જોઈશું ચલો હવે આપણે પ્રશ્ન 3 અ બ અને ક જોઈશું પ્રશ્ન 3 અ ની અંદર શું છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તમને આવી જ રીતે કાવ્ય પંક્તિ પેપરની અંદર આપેલી હશે એ તમારે પૂર્ણ કરવાની છે જો આના કરતા પછી ડોટ ડોટ છે ફૂફનું નામ તો શું આવશે વચ્ચેના શબ્દો આના કરતા હતા ડાળ પણ ગમતા અડકો તડકો અહીં તો છે બસ ઠંડી ઠંડી અને બરફના આગા કોણે ફ્રીજ બનાવ્યું છે માં નથી ફૂફનું નામ તો એ આખું જ તમારે વચ્ચે જે પણ શબ્દો આવે છે એ તમારે લખવાના છે આગળ મેં તમને આ શીખવાડ્યું છે કે તમારે કાવ્ય પંક્તિ કેવી રીતે પૂર્ણ કરવી ચલો પ્રશ્ન 3 બ તેની અંદર શું છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો એ એના કેટલા માર્ક્સ રહેશે 4 માર્ક્સ કાવ્ય પંક્તિના પણ 4 માર્ક્સ ચલો તમને ખરા ખોટા પૂછ્યા હશે ખરા ખોટા તો તમને આવડે જ છે બરાબર છે નાળિયેરની જટા હોવા છતાં તે જોગી નથી તો આ સાચું આવશે કે ખોટું આવશે હા સાચું આવશે કે નાળિયેરની જટા એને નાળિયેર જેવી જટા છે તો પણ તે જોગી નથી તો એ નિદાન કેવું આવશે સાચું આવશે તો તમારે જો ચાર ખરા ખોટા હશે ચારે ચાર સાચા પડશે તો તમને 4 માર્ક્સ મળશે બરાબર છે ચલો પછી શું છે નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો એ પણ 2 માર્ક્સનો હશે બરાબર છે તો તમને શબ્દ સમૂહમાં મેં શીખવાડ્યા છે તો કે મૂર્તિઓ બનાવનાર એટલે શિલ્પી શું આવશે એનો જવાબ શિલ્પી બરાબર છે તો આવી જ રીતે તમારે પ્રશ્ન 3 અ બ અને ક લખવાનો છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનો જે પ્રશ્ન છે એની અંદર તમારે જે આ પ્રશ્ન ચિહ્ન આવતું હોય પૂર્ણ વિરામ આવતું હોય એ દર્શાવવાનું છે જેથી કરીને તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે હવે પ્રશ્ન 4 એની અંદર શું છે માંડ્યા મુજબ લખો એની અંદર અ છે નીચેના શબ્દોની જોડણી સુધારો એના 2 માર્ક્સ રહેશે તમને 4 જોડણી પૂછેલી હશે બરાબર છે ચલો તેમાં હું તમને એક બતાવી દઈશ કે ચૂંટણી તો આપણે હસ્વ દીર્ઘય અલ્પવિરામ પૂર્ણવિરામ બધાનું જ ધ્યાન રાખવાનું છે ચૂંટણી તો આપણે જોડણી સુધારવાની છે તો જોડણી સુધારીને આવી રીતે લખાશે ચલો પછી કમાં શું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો એ પણ 2 માર્ક્સના રહેશે આભ આભ એટલે શું થશે આભનો સમાનાર્થી આકાશ આકાશ બીજું શું થશે ગગન ન બરાબર છે ચલો પછી શું છે બીજું અ બ અને ક કની અંદર શું છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એ પણ 2 માર્ક્સના રહેશે એ પણ તમને 4 પૂછેલા હશે બરાબર છે ચલો અહીંયા શું છે નાનો નાનો તો મોટો એમ મોટે ભાગે છોકરાઓને વિરુદ્ધાર્થી શબ્દ બનાવવાની ખૂબ જ મજા આવતી હોય છે ચલો પછી શું છે ડની અંદર નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એના પણ 2 માર્ક્સ છે અહીંયા તમે રૂઢિ પ્રયોગનો અર્થ મેં તમને ઘણા બધા શીખવાડ્યા છે એનો અર્થ આપવાનો છે અને ફરી એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે આંખ બતાવવી એટલે કે ગુસ્સો પ્રગટ કરો તેનું વાક્ય તમે તે બની શકે છે તો આપણે એક વાક્ય હું તમને બનાવીને બતાવીશ આંખ બતાવવી એટલે ગુસ્સો પ્રગટ કરવો નોકરે કામમાં વેટ ઉતારી એટલે માલિકે આગ બતાવી અહીં આપણે વાક્ય લખીશું નોકરે કામમાં વેટ ઉતારી
बाली के आग बताली बराबर से जो અહીંયા જે આ શબ્દ છે આંખ બતાવી એ અહીંયા આવી ગયો છે એટલે તમારે વાક્યની અંદર આ નથી લેવાનું પણ જે પણ રૂઢિપ્રયોગ આપણે પૂછ્યો હશે એ શબ્દ અહીંયા લેવાનો છે વાક્યની અંદર તો એ પણ 2 માર્ક્સનો રહેશે પછી પ્રશ્ન 4 ઈની અંદર શું છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એના પણ 2 માર્ક્સ રહેશે જો આગળ પણ મેં તમને ઝૂમ ક્લાસમાં પણ શીખવ્યું તે આગળ વિડિયો ગયા એમાં પણ કેવી રીતે શબ્દ ગોઠવવા એ શીખવ્યું છે કક્કાવાળી પ્રમાણે તો ચલો બકરી ગોખલો પાંદડું અને સૂરજ તો પહેલા શું આવશે આપણે કક્કાવાળી પ્રમાણે ગોઠવીશું તો ગ તો ગોખલો પછી શું છે પાંદડું આવશે પછી શું આવશે બકરી અને સૂરજ એના પણ 2 માર્ક્સ છે સરસ રીતે સરખા સરખા તમે ગોઠવ્યા હશે તો તમને પૂરેપૂરા 2 માર્ક્સ મળશે તો ચલો હવે આપણે પ્રશ્ન 5 અ અને બ જોઈશું ચલો પ્રશ્ન 5 અ ની અંદર શું છે તમારે નિબંધનો પ્રશ્ન હશે તમને કોઈ 3 વિષય આપેલા હશે તેમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરીને તમારે નિબંધ લખવાનો રહેશે નિબંધ કેવી રીતે લખવો એ મેં તમને સમજાવ્યું છે બરાબર છે પછી એના 5 માર્ક્સ રહેશે સરસ રીતે તમારે નિબંધ લખવાનો છે મેડમ ને ટીચર ને ખબર પડે એ રીતે સરસ અક્ષરોમાં તમારે નિબંધ લખવાનો રહેશે પછી પ્રશ્ન 5 બ શું છે ચિત્ર આપેલું હશે અને એનું અવલોકન કરી પ્રશ્ન પૂછેલા હશે પ્રશ્નોના તમારે જવાબ લખવાના રહેશે એ ચિત્ર દ્વારા પ્રશ્નોના જવાબ મેં જવાબ પણ મેં તમને શીખવાડ્યા છે બરાબર છે તો ચિત્ર કોઈ પણ આવી શકે બગીચાનું હોઈ શકે કુદરતી દ્રશ્ય હોઈ શકે કોઈ પણ હોઈ શકે છે તો એ રીતે તમારે એ પણ ચિત્ર દ્વારા એનું અવલોકન કરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે તો મિત્રો આશા રાખું છું કે તમને આજે મેં સમજાવ્યું પેપર કઈ રીતે લખવું એમાં પૂરેપૂરી સમજ પડી ગઈ હશે કેમ કે અવારનવાર આ તમે શીખી જ ગયા છો બરાબર છે ને તો હવે બીજું તો શું કે બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ અને પેપર લખાઈ જાય એટલે એની પીડીએફ બનાવીને તુરંત જ ધોરણ 4 હોમવર્ક ગ્રુપમાં સેન્ડ કરી આપવાની રહેશે થેન્ક યુ